માનવી દુનિયામાં જન્મ લઈને આવે છે ત્યાર પછી પરિવાર સાથે એક નાતો બંધાય છે અને તે વ્યક્તિ જીવતી હોય ત્યાં સુધી નાતો જીવંત હોય છે પરંતુ વ્યક્તિ જ્યારે અવસાન પામે ત્યારે તેની સાથેનો જીવંત નાતો પૂર્ણ થઈ અને ભાવનાત્મક નાતો શરૂ થતો હોય છે આદિવાસી પૂર્વજનો જે અમારા ઇંદ કહેવાય ઇંદ બાબા દેવ ઇંદ જે પૂજન કરે અને અમારા જે પૂર્વજનો જે આદિવાસીની અંદર જે પૂર્વજનો જે બાપ દાદા જે મરી ગયેલા હોય એને અમે પૂંજીએ અને એને અમે માનતાઓ લઈએ અને જે અમારા જે આઘાઓ જે ગયડા લોકો જે મરી ગયેલા છે એની બધી વિધિ કરીને એને જાગૃત કરીએ જાગૃત કરીને અમે ગમે તે કંઈ બહાર જઈએ કે દુનિયા ગમે ત્યાં જઈએ એની માનતા લઈને અમે કબૂલ કરીને એને બહાર પણ જતા એ તે અમારા ભગવાન કહે તે અમારા દેવ કહે તે અમારા આ ખત્રીજનો આ જે ખત્રી છે આ ફૂટણા જે રૂપિયા છે એ તમારા ભગવાન અને એને તમે માનીએ છીએ આદિવાસી સમાજની માન્યતા મુજબ પોતાના પૂર્વજોને સ્વર્ગમાં નહીં મોકલતા પરંતુ ખત્રી દેવના સ્વરૂપમાં જમીન પર પોતાની સાથે જ રાખે છે અને આવી જ એક પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના કંવટ તાલુકાના બેડિયા ગામના જોમોરિયા ગોત્ર ધરાવતા પરિવારે 113 વર્ષ પૂર્વે 1909માં પૂર્વજોની પેઢી બેસાડી હતી અને 113 વર્ષ બાદ ફરી પોતાના પૂર્વજોને ખત્રીદેવના સ્વરૂપમાં કરુણિયા ઇંદની ઉજવણી સાથે સ્થાપના કરી છે પેઢીના આગલી પેઢીના હિરમાભાઈ પછી ત્યાંથી આયા મૂળિયાભાઈ પછી ઠાટિયાભાઈ પછી ઘોસી પછી દિત્યભાઈ મૂળિયાના છોકરા છે અહીંયા 4 દિત્યાના છોકરા છે ગુરજીભાઈ ગોરધનભાઈ ઉદાભાઈ અને સુરતનભાઈ કવાંટ તાલુકાના બેડિયા ગામના સંજયભાઈ રાઠવા સાથે જમોરિયા ગોત્ર વિશે વાત કરતા તેઓ જણાવે છે કે 1909માં પૂર્વજોની પેઢી બેસાડ્યા બાદ અમે આ વર્ષે અમારા જમોરિયા ગોત્રના પૂર્વજ દિત્યા હોરમાર રાઠવાએ બેડિયા ગામમાં વસવાટ કર્યો હતો અને અમે તેના વંશજો છીએ અમારા ખાનદાનમાં જે અમારા પૂર્વજો અવસાન પામ્યા છે તે પૈકીના દિત્યા હોરમા ગુરજી દિત્યા ઊંદા દિત્યા સુરતાન દિત્યા અશ્વિન સુરતાન આ પૂર્વજો અવસાન પામ્યા છે તેઓના પ્રતીકો બનાવવા માટે વિધિવત રીતે સાગના ઝાડની પૂજા કરી અને સાગના લાકડામાંથી પ્રતીકો ઘડાવીને અમારા ગોત્રના તમામ સગા સંબંધીઓને ભેગા મળી ખત્રી દેવની આજે સ્થાપના કરી છે આજરોજ અમે અમારા બડિયા ગામમાં અમારા જમુરિયા નાતીના ભાઈઓ આખું ગામ અમે ઈંદની ઉજવણી કરીએ છીએ અમારા જે પૂર્વજો ખરા ને એ અમે બધાને અમે પૂજા કરીએ છીએ અમારા દાહલા કોઈ પણ હોય એમને અમે કાયમ યાદ કરીએ છીએ એના યાદમાં અમે એમના ફૂટડા રૂપીએ છીએ ને આ નામ છે બધા અશ્વિન સુરતાન સુરતાન દ્વિતીયા ઊંધા દ્વિતીયા ગુરજી દ્વિતીયા ને દ્વિતીયા હિરમા આ બધા અમારા પૂર્વજ છે ને ગામ ભડિયા છે અમારું ને અમે કાયમ અમે અમારા જે કંઈ વાર તહેવારમાં અમે ગમે તે હોય તો અમે પૂર્વજનો પહેલા યાદ કરીએ છીએ આદિવાસી સમાજની આ અનોખી પરંપરા મુજબ પૂર્વજો જે ખત્રી દેવ તરીકે સ્થાપના કરે છે તેને ખેતીનું નવું ધાન અને વારે તહેવારે લગ્ન પ્રસંગે પણ આમંત્રણ કે નોતરું આપી પહેલા આમંત્રિત કરવામાં આવે છે નામ જાનકીબેન રાઠવા પછી અમારું ગામ બેડિયા અમે પછી ઈંદની શરૂઆત કરી છે અમે પછી તો થોડું બધું જાણવા મળ્યું કે આ રીતે તમારું કામ થશે એટલે અમે ઈંદની આ શરૂઆત કરી ને બધું ઉજવણી કરી છે એ અમે બધું દાળ બોળી દઈએ લઈ આવીને પછી દાળ બોળીને પછી વાંટીએ છીએ પોળથી વાંટીને પછી બધાના આખું ગામને અમે બોલાવીને
અમે બહેનોને બધાને કહેવા જઈએ કે અમારે આવવું છે એટલે તમારે આવવું પડશે એમ કરીને અમે ગામને બધાને જાણ કરીએ છીએ, પછી એ લોકો આવીને ભણાવે છે. આદિવાસી સમાજની માન્યતા રહી છે કે પૂર્વજો લાડકોળથી સંતાનોને મોટા કર્યા હોય અને તેઓ અવસાન પામે ત્યારે દેવી દેવતાના સ્વરૂપમાં ખત્રી દેવ તરીકે સ્થાપના કરી ઘરના વાડામાં તો દાદીને કુળ દેવીને સ્વરૂપમાં ઘરલી દેવી તરીકે પ્રકૃતિ પૂજા સાથે ઈંદ ઉજવીને પૂર્વજોની કૃપા સાથે સાજા બાજા રાખે તેવી કામના પણ કરતા હોય છે. અહીં આપણે ખત્રીજના પૂજન માટે અમે ભેગા થયા છે, એમાં પૂજન માટે અમે ખત્રી દેવનું અમે પૂજન કરીએ છીએ. એમાં અમારા જે બાપ દાદાઓ જે ગુજરી ગયા એને જે વાર તહેવાર દિવાસો હોય, દિવાળી હોય, હોળી હોય કે કોઈ પણ તહેવાર હોય તે ટાઈમે પહેલાં ખત્રીજને અમે પૂજન કરીએ છીએ. એ પ્રમાણે અમે વાર્ષિક કે પછી ત્રિમાસિક કે વર્ષો ઉપરાંત અમે ખત્રીજને પૂજન કરીએ છીએ. અમે બડિયા ગામે અમે ખત્રીજના પૂજન માટે અમે ભેગા થયા છે, એમાં અમારા જે બાપ દાદા હોય એને અમે યાદ કરીને આ ખત્રી દેવનું અમે પૂજન કરીએ છીએ. એ માટે અમારા આદિવાસી જે રીતિ રિવાજ છે એ બધા લોકોને અમુક ખબર પડે એના માટે અમે અમારા થોડા આદિવાસી સમાજનું અમારું ગૌરવ જળવાય અને આદિવાસી સમાજનું અમારે જે અસ્મિતા એ જળવાય એના માટે અમે ખત્રી દેવનું અમે પૂજન કરીએ છીએ. એને જ અમે દેવ અને દેવી દેવતા અને ભગવાનને અમે માનીએ છીએ. મારું નામ રાઠવા સંજય સુરતન જમોરિયા, અમો બેડિયા ગામના વતની છે. આજરોજ બેડિયા ગામે અમારા જમોરિયા પરિવાર તરફથી તિથિ બદલવાનો જે ઇંદલ પૂંજા કે તે કરવામાં આવ્યો હતો, તેનો અનુસંધાનમાં જે અમારા જે ખત્રીદેવ છે તે પહેલાં સૌ પ્રથમ અમારા પૂર્વજો હતા, એમાં હિરમા ખત્રી હતા, પછી એના વંશવેલો આવ્યો ઠાટ્યો ખત્રી, મૂળ્યો ખત્રી અને દ્વિતીય ખત્રી ને ગોચી ખત્રી. તે પૈકી 1909 એટલે 100 વર્ષ પહેલાં આ પૂંજન આ ઇન્દ્રદેવ ખત્રીપીઠીની બદલીની પૂંજન કરવામાં આવી હતી. 100 વર્ષ બાદ 103 વર્ષ થયા હાલની અંદર, તો તેની અંદર દ્વિતીય ખત્રી જે અમારા બેડિયા ગામમાં વસવાટ કરેલો હતો તો તેના માનમાં અમારા જે દ્વિતીય ખત્રી હતા એના 4 છોકરાઓ હતા, એની અંદર ગુરજી ખત્રી, ગુરજીભાઈ, ગોરધનભાઈ, ઉદાભાઈ અને સુરતનભાઈ, તેના વંશવાળો બધા ભેગા મળીને એના 4000 કુટુંબના પરિવારો ભેગા થઈને એમના નામની પીઠી અને ખત્રી બેસાડવામાં આવી, જેની તૈયારી અમો લોકો 1.25 મહિના પહેલાંથી કરતા હતા. તો તે ખત્રી બેસાડવા માટે સૌપ્રથમ અમો અમારા પૂર્વજના માનમાં જે ખત્રી બેસાડી તેની અંદર જે સાગનું લાકડું ઉપયોગ કરવામાં આવે તે સાગના લાકડાની અંદર એને સાગ કાપવાથી માંડીને એને ઘડતર એને સુથારી સાથે એની ઘડતર સુધીની તમામ પ્રક્રિયા હતી તે કરવામાં આવી. ખત્રી ઘડાયા પછી ખત્રી બેસાડવાની વિધિ કરવામાં આવી. વિધિ ખત્રી બેસ્યા પછી એના નામની ખત્રી નાના નામની ઇંદલ પૂંજનની વિધિ કરવામાં આવી. ઇંદલ પૂંજનની વિધિ કર્યા પછી જે તે ઇંદના દિવસે બુધવારના દિવસે ઇંદ બેસાડવામાં આવ્યો કે બુધવારના દિવસે ઇંદ બેસી જાય તે દિવસે અમારા જે જમોરિયા પરિવારના જેટલા પણ સગાવાલા હતા તે સગાવાલાને તમામને નોતરું આપીને તે દિવસે દેવના દિવસે એમને બોલાવવામાં આવ્યા અને જે અમારા સગાવાલા હતા તે ઢોલ હોય કે જે કંઈ અમારા પૂર્વજના માનમાં પીઠી બેસાડવાની હતી તેના માનમાં એ લોકો પ્રસાદી રૂપે કોઈ કૂકરું લાવ્યો, કોઈ બોકરું લાવ્યો, કોઈ નારિયેળ લાવ્યો કે ઘણી વસ્તુ લાવ્યા તેની અમે નોંધ કરાવી અને અમારા જે પરિવારને એ લોકો અર્પણ કર્યું અને એ અર્પણ અમે દીધું અને અમારા પૂર્વજના માનમાં એ જે ઈંદ બેસાડવામાં આવેલો હતો આપણે દાળુ રૂપિયા હતા તે દાળની વિધિ પણ કરવામાં આવી. તે અમારા જે જમીન હતી, ખેતી હતી, અમારા પોતાના વંશ પૂર્વજોએ જે વસાવેલી હતી જમીન, એ જમીનની અંદર એ દાળની રોપણી કરવામાં આવી. દાળની રોપણી કર્યા પછી એ દાળની ચારે ખોર મેરે જે સગાવાલા આવ્યા હતા ઢોલને જે કંઈ વસ્તુ લઈને આવ્યા હતા તે ઢોલની નાચગાન કરવામાં આવી હતી. નાચગાન કર્યા પછી આખો દિવસ નાચગાન સવારમાં જે
એ લોકો જે અર્પણ કરવા માટે જે પ્રસાદી લઈને આવ્યા હતા તે પ્રસાદીની વહેંચણી કરવામાં આવી હતી અને એને જે વહેંચણી કર્યા પછી અમારા જે સગાવાલા હતા તેમને અમારે પરિવારમાં રિવાજ એવો છે કે એમને કોરા માટલું યાર હાંડલું કહેવાય માટીના વાસણોમાં એની અંદર એમને રસોઈ બનાવવા માટેની વહેંચણી કરવામાં આવી અને એ લોકો જેટલા પણ સગાવાલા આવ્યા હતા તે પોતપોતે એ માટલાની અંદર એટલે જે સાધનો હતા એની અંદર એ લોકો રસોઈ બનાવી એટલે રસોઈ જે એમાં એવું છે કે રસોઈનો ત્રીજો ભાગ જે ખત્રી હતા એના માનમાં એમને વહેંચણી કરવામાં અને બાકીનો જે ભાગ હોય કે આવે મહેમાનો તેમના એ રસોઈ બનાવી એ લોકો જમી જાય તે વિધિ થઈ. ત્યાર પછી આ વિધિ પૂરી થયા પછી અને એ લોકો પોતપોતાની રીતે ગયા અને એની સાથે સાથે અમારે ત્યાં કેવું હવે ચાર ભાઈ હતા એટલે ચાર ભાઈને અમારા દિત્યા ખત્રી તો હતો જ દિત્યા હિરમા ખત્રી હતો અને દિત્યાના ચાર છોકરાઓ હતા એટલે તે જે તે સમયમાં 1909ની વાત છે એટલે 100 વર્ષ પહેલાં જે વહેંચણી થયેલી પાટલા કહેવાય હવે એ અમારી પાસે એક પાટલો હતો અને એ પાટલા જૂના અમારા પરિવારમાંથી આવેલો હતો એટલે હવે અમારા ચાર દિત્યાના ચાર છોકરાઓ હતા એટલે ચારે ચાર છોકરાઓને એના ચાર પાટલાનું ઘર વહેંચણી કરવાની આવે તો ચારે ચાર ઘરની અંદર અમે અમારા ચાર પાટલાઓની વહેંચણી કરવામાં આવી. એની અંદર પણ જે સાગનું લાકડું હતું તેની અંદર પણ સાગનું લાકડા અંદર ઘડામણ કરવામાં આવી. એ ઘડામણ કર્યા પછી એને ઈંધની અંદર એને એની પણ પૂજા કરવામાં આવી. પછી જે બીજા દિવસે જે આપણે પાટલાની પૂજાની વાત કરીએ તો બીજા દિવસે દરેક ઘરની અમારા અંદર કેવું છે કે એના માટે પાટલા માટે એક જગ્યાનું સ્થાન નક્કી કરવામાં આવે એમ એટલે એને જે અમારે જે ખત્રી હોય તેને બેસાડવાનો આવે એની અંદર જ એ પાટલા પણ બેસાડવામાં આવે. એની પાટલાની રીતસરની વિધિસર એની પૂંજા કરવાની આવે. પૂંજા કર્યા બાદ ત્યાં પણ પૂંજાવિધિની અંદર એની અર્પણ કરવાની આવે. અર્પણ કર્યા પછી અને એની અંદર ગાયણું આવે દેવની તમામ વિધિ પ્રક્રિયા આવે. એ વિધિ પ્રક્રિયા કર્યા પછી એને એટલે આરતી સમજો એટલે વિધિ પ્રક્રિયા કર્યા પછી એ પાટલાનું જે અમારા સમજો કે મારા પપ્પા છે એના ચાર ભાઈ છે તો ચારે ચાર ભાઈની એક એક પાટલો એક એક પરિવારને સોંપણી કરવામાં આવે. સોંપણી કર્યા પછી રાજી ખુશીથી જે કુંજન કરવામાં આવે અને એ પૂંજન કર્યા પછી એને પછી એટલે ગામના જે કંઈ આપણી સમજો કે લોકો હોય વસ્તી હોય જે વસ્તી અંદર જે પણ ખાતા પીતા હોય તેની અંદર ખાવાનું એમને જમાડવામાં આવે. જમાડ્યા પછી અમારે જે આ જે તમામ વિધિ છે એ શું કહેવાય એક આપણા જે રાઠવા સમાજની અંદર કે આપણા જે કલ્ચરની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક બળવા આવે. એ બળવા એ જે આખી તમામ વિધિ કરે એ વિધિ પ્રમાણે આખી પ્રક્રિયા કરવામાં આવે. એ પ્રક્રિયા પૂર્ણ થયા પછી બધા ખાઈ પીને ઘરના જે પણ વાલી વારસો છે છોકરાઓ છે એ તમામને જે નાણાં છડી હોય કે કંઈ બાંધણી આપેલી હોય એ છૂટા કર્યા પછી ઈંધની આખી પ્રક્રિયા છૂટી થાય. હું યુવા મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે આપણી આ પ્રક્રિયા જે પૂર્વજો જે અગાઉ જે કરી ચૂક્યા છે એ પ્રક્રિયા હાલમાં કરવી ઘણા લોકો એને સમજવા તૈયાર થતા નથી. મારે એટલું જ કહેવું છે અત્યારની જે યુવા પેઢી છે આ જે આપણા કલ્ચરને જે સંસ્કૃતિને સમજશે તો એ ઇતિહાસને પણ એ પોતે સમજતો થશે અને ઇતિહાસને સમજ છે તો જે આપણી સંસ્કૃતિ છે તે પણ જળવાશે અને આપણા પૂર્વજો છે તેની જે પૂર્વજોની પીઠી છે પેઢી છે જે પેઢી છે તે પેઢીને પણ એ લોકો જાણતા થશે અને એ તમામ કલ્ચર છે ને જો કલ્ચરને સમજવું હોય સંસ્કૃતિને સમજવું હોય તો યુવા પેઢીને આગળ આવવું જરૂરી. એ ખરેખર સાચી વાત છે. આદિવાસી પરંપરા મુજબ જોવા જઈએ એના પૂર્વજોને એ કદી પણ એ તરછોડી દેતો નથી એ સ્વર્ગમાં પણ નથી જતો. એને કોઈ પણ એક સ્થાન આપવામાં આવે એ સ્થાનની અંદર જ એને એના ઘરમાં એને સંગ્રહ કરવામાં આવે. સમજો કે ઘરની અંદર પણ એક ખત્રી હોય છે ઘંઘરી હોય આમ કે ઘંઘરી બે તરીકે પણ એને પૂર્વજો માનતા હોય તે વર્ષોથી એને સાચવતા હોય છે એની વારે તહેવારે એની પૂજા કરતા હોય. જેવી રીતના અમે અમારા ખત્રી પેઢી બદલી હવે આ પેઢી અમારા અત્યારે તો અમારા ઘરમાં હતી પણ અમે આખા વંશની પૂર્વજોની પેઢી જે બેસાડી છે
હવે જ્યારે અમારી પેઢી ભવિષ્યની પણ પેઢી આવશે અને હાલની પણ પેઢી હશે તે તમામ પેઢી એ અહીંયા આની અંદર વારે તહેવાર એના દીવા બત્તી હોય કે એને પ્રસાદી હોય તે પણ ચડાવવામાં આવશે અને એને એક સ્થાન આપી દીધું એમ કહેવાય તે પણ ચાલે એમ એક સ્થાનક તરીકે બનાવી દીધું અને એ પણ પેઢી આપણી સાથે જ છે મોરિયા ગોત્રના તમામ જેટલા પણ સમાજની અંદર હશે જેટલા પણ સમાજની આજુબાજુ વિસ્તૃત થયેલા હશે એને હું તમામને કહું છું એક સમાજ જમોરિયાની અંદર આ અમારા રાઠવા સમાજની અંદર જમોરિયા ગોત્ર એવા બીજા 80 ગોત્ર છે કણસિયા છે કણસિયા છે સતિહા છે સંગોડિયા છે એવા ઘણા બધા વિગેરે છે તળાવલા એવા 80 ગોત્ર છે એક ગોત્રની અંદર અમારો જમોરિયા ગોત્ર પણ આવે તો જમોરિયા ગોત્રના તમામ જેટલા પણ અમારા સગાવાલા હશે તેઓના પણ હું આમાં આભારી છે કે બધા જ અમારા ગોત્રના પણ ઘણા સગાવાલા અમે નહોતા જાણતા હતા તે પણ આવેલા હતા અમારા આ જે પૂર્વજોના માનની અંદર એ ખત્રી દેવની પૂજા કરવા માટે તો એ બધાને અમે એક અમારા સમાજને સાથે લઈને કામ કરવાનું આ એક બીડું પણ પૂરું કર્યું એવું અમે માનીએ છીએ ખરેખર ખત્રી પૂજા એ જ પૂર્વજોની પૂજા છે કેમ કે એની અંદર જ સમાયેલી સંસ્કૃતિ છે જો આપણે દરેકની અંદર આપણે જોવા જઈએ એક સમાજ દરેકની અંદર સમાજ પોતાની સમાજની રીતે આવતો હોય છે પેઢી દર એ વિસ્તૃત થતો હોય છે એનો પેઢી દર એનો વિકાસ થતો હોય છે એવી રીતે અમારા પણ પૂર્વજ વંશો વહેલા જ્યારથી પણ આ ધરતીની ઉત્પત્તિ થઈ હશે ત્યારથી અમારા પૂર્વજોનું અહીંયા સ્થાન હશે એના માનની અંદર ઘણા જે જૂના હશે અમારા બપ્પર દાદાઓ તે એમના પૂર્વજોને જાણતા હશે એ લોકો એમના પૂર્વજોને જાણતા હશે હાલની તબક્કે અમે છે એ અમારા પૂર્વજોને જાણીએ છીએ તે એ જ પૂર્વજો એ આપણા દેવ છે એ આપણા પરદાદા છે વંશવાળો છે એવું અમે જાણીએ છીએ दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।